નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજનો આ વિડીયો જે છે એ આપણો નિષ્ઠા મોડ્યુલ 5, જેમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને સમજવા એવું કંઈ ટાઇટલ છે, તો એમનો તાલીમ અહેવાલ લખવા બાબતે છે. તો એઝ ઇટ ઇઝ આપણે જે ચોથા મોડ્યુલનો અહેવાલ જોયેલો અને ઓલરેડી આપણી બીજી ચેનલ કલ્પતરુ 2 એના ઉપર મિત્રો એ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. તાલીમની અંદર અહીં જે આપણે અહેવાલમાં લખવાનું છે તો ફોર્મેટ પ્રમાણે સૌ પ્રથમ તો શિક્ષકનું નામ, ત્યારબાદ શિક્ષકનો કોડ. સરકારી શાળામાં જોબ કરતા શિક્ષકો હોય તો એમને જે કોડ આપવામાં આવેલો હોય છે તે, શાળાનું નામ અને ત્યારબાદ ડાયસ કોડ. તો શાળાનો જે ડાયસ કોડ છે એ તમને તમારી ઓફિસમાંથી મળી રહેશે, એ લખવાનો રહેશે. અને એ પછી મોડ્યુલ 5 માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને સમજવા, આવું આપણે હેડિંગ મારવાનું છે. હવે શરૂઆત જે છે એની અંદર આપણે વિષય પ્રવેશ કરીશું કે એમની અંદર શું વસ્તુ આપી છે, શા માટે આ મોડ્યુલ આપણા માટે જરૂરી છે. તો અહીં આપણે જે છે શિક્ષકોએ વિદ્યાર્થીઓની જે ચિંતાઓ છે એમાં માર્ગદર્શક અભિગમ આપણે અપનાવવાનો છે, એના માટે આપણને આ મોડ્યુલ સક્ષમ કરે છે. અને શિક્ષક માર્ગદર્શક શિક્ષક બનવા માટે જે કયા વિચારોની જરૂર છે, કયા ખ્યાલોની જરૂર છે એ આપણને અહીંથી માલુમ પડે છે. ઘણા મોટાભાગના શિક્ષક મિત્રો એવા હોય છે કે જે ધોરણ 9-12માં અભ્યાસ કરાવતા હોય તો વિદ્યાર્થીઓના જીવનને એના સમયમાં એ જે મુશ્કેલીઓ છે તો એને એ સમજી શકતા હોય છે અને એક માર્ગદર્શક અભિગમ અપનાવતા હોય છે. પરંતુ રેરલી શિક્ષકો એવા હોય કે જે આ બાબતને સમજી શકતા નથી. તો અહીં એવા શિક્ષકો માટે ખાસ આ મોડ્યુલ ખૂબ જ મહત્ત્વનું છે. એ પછી એની અંદર જે ઉદ્દેશ આપેલા છે તો કે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, સલાહનો અભિગમ અને સમજવા સક્ષમ બને, બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષકની ભૂમિકા શું છે, તથા વિદ્યાર્થીઓ સાથે કામ કરતા એની જરૂરિયાતોને જાણવા સશક્ત માર્ગદર્શક શિક્ષક તરીકેના ગુણો વિકસશે. ખાસ આ જે છેલ્લો ઉદ્દેશ છે મિત્રો એ આ મોડ્યુલનો ખાસ મહત્ત્વનો છે, કારણ કે 9-12ના વિદ્યાર્થીઓ એવી ઉંમરે હોય છે કે એ પોતાના માતા પિતા સાથે અમુક બાબતો શેર કરી શકતા નથી, અને મિત્રોમાં જો એ શેર કરે તો મિત્રોમાંથી એને ખોટી સૂચનાઓ અને ખોટી માહિતી પ્રાપ્ત થાય, જેના કારણે કદાચ ઊંધા રસ્તે જઈ શકે. તો આવી બાબતોમાં જે મુશ્કેલીઓ એને પડે છે એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે એક શિક્ષક તરીકે આપણે માર્ગદર્શકની ભૂમિકા નિભાવી શકીએ. તો એવો કંઈક એનો ઉદ્દેશ છે. મોડ્યુલમાં સમાવિષ્ટ મુદ્દાઓ શું શું છે તો એ તમને ખ્યાલ જ છે કે સર્વપ્રથમ તો સંપૂર્ણ કોર્સનું વિહંગાવલોકન આપેલું, ત્યારબાદ કિશોર વિદ્યાર્થીઓને સમજવા એ દરમિયાન એમની જે ચિંતાઓ છે, મુશ્કેલીઓ છે, માતા પિતા શિક્ષકો અને સાથીઓનો જે પ્રભાવ, તથા વિદ્યાર્થીઓના અનુભવ અને સમજણનું નિર્માણ કેવી રીતે કરવું, ત્યારબાદ છેવટે સારાંશ, પોર્ટફોલિયો પ્રવૃત્તિ, વધારાના સ્ત્રોતો જેમાં વેબ લિંક્સ ને એ વગેરે આપવામાં આવે છે, અને અંતે આપણું મૂલ્યાંકન. હવે મોડ્યુલનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે તો સર્વપ્રથમ તો વર્ગખંડમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને સમજવા માટે આ મોડ્યુલ ઉપયોગી બને છે, જેમાં શારીરિક ફેરફારો જ્યારે કિશોરો અનુભવતા હોય ત્યારે જે અશાંતિ, ચિંતા અને તણાવની સ્થિતિ સર્જાય એ સમયે શું કરી શકાય તે આ મોડ્યુલ સમજાવી શકે. મિત્રો, ઘણી વખત આપણે માર્કિંગ કરતા હોઈએ છીએ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પણ તણાવની પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. ભૂલથી જો સાચા વિદ્યાર્થીને આપણે સજા કરી દીધી હોય બરાબર અને આપણો જે આક્ષેપ છે એ ખોટો પડતો હોય તો એ વિદ્યાર્થી આપણા વિરોધમાં જઈને ઊભો રહી જતો હોય છે. તો અહીં એ વિદ્યાર્થીની મેન્ટાલિટી એવી નથી, પરંતુ એના શરીરમાં જે આ ફેરફારો આવી રહ્યા છે એના કારણે એ એવું કરવા માટે પ્રેરાય છે. તો એવા સમયે એક શિક્ષક તરીકે આપણે જ લેટ ગો કરવાની ભાવના રાખવી પડે. ત્યારબાદ બીજી એક મહત્ત્વની બાબત છે કે જે સંશોધકો છે એણે પણ તરુણાવસ્થા દરમિયાન નોંધ લીધેલી છે કે અંતઃસ્ત્રાવને કારણે
આવા સમયે જે વિદ્યાર્થીઓ છે એ ગૂંચવણ અનુભવતા હોય છે અને જેના કારણે કેફી પદાર્થો નશીલા દ્રવ્યોના સેવન તરફે ધકેલાતા હોય છે, તો આવા સમયે શાળા અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની રહેતી હોય છે. પરંતુ હાલનો જે સમય છે એમાં ઘણા ખરી શાળાઓ અને શિક્ષકો પણ હાથ ઊંચા કરી દેતા હોય છે કે માતા પિતાને કંઈ નથી તો આપણે શું કામ ચિંતા કરીએ. પરંતુ અહીંથી આપણી જવાબદારી અટકી જતી નથી. આપણે સીધી રીતે કહું તો એનાથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને પછી એક શિષ્ટ સમાજની કલ્પના કરીએ તો એ શક્ય નથી. જો આપણને શિષ્ટ સમાજ જોઈતો હોય તો આપણે એ વિદ્યાર્થીઓને આડા રસ્તે જતા અત્યારથી જ રોકવા પડશે. એ પછી પ્રવૃત્તિ 2 હતી જેની અંદર આપણે જે પ્રશ્નો આપેલા હતા એનો જવાબ આપી આપણે કેટલું શીખ્યા એ ચકાસવાનું હતું. ત્યારબાદ આગળ જે છે માર્ગદર્શન, એની 3 પ્રકારે વહેંચણી હતી. શૈક્ષણિક માર્ગદર્શન, વ્યવસાયિક માર્ગદર્શન અને વ્યક્તિગત સામાજિક માર્ગદર્શન. વિદ્યાર્થીને ભણતર બાબતે કોઈ તકલીફો પડતી હોય તો એ શૈક્ષણિક માર્ગદર્શન, આગળ જતાં એને કઈ કારકિર્દી લેવી જોઈએ અથવા તો એના ફ્યુચરને શેપ આપવા માટે શું મહત્ત્વનું છે તો એ બાબતે વિદ્યાર્થી સાથે ચર્ચા વિચારણા. વ્યક્તિગત સામાજિક માર્ગદર્શનની જરૂર, બરાબર, તો આ બધી બાબતો આપણે એમાંથી શીખ્યા. એ પછી તમારી જાતે કરો આ પ્રવૃત્તિની અંદર મારું વૃક્ષ, જેમાં સ્વજાગૃતિ અંગે ઉદાહરણ આપેલું અને એના માટે મૂળ, જમીન, પાંદડા, થડ, ફળ એના ઉદાહરણથી સમજ આપી હતી. એ પછી માધ્યમિક તબક્કામાં વિદ્યાર્થીઓની ચિંતા, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીની મિત્રો એના અહીં ઉદાહરણ આપેલું અને એમાં બાહ્ય દેખાવ, ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં આ પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે. કારણ કે અહીં શારીરિક ફેરફારો જે થતા હોય છે તો આપોઆપે પોતાની કમ્પેરિઝન પોતાની બીજી વિદ્યાર્થીની મિત્ર સાથે કરતી હોય છે તો આના કારણે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો ત્યાં જે લેડીઝ શિક્ષક મિત્રો છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. એ પછી અંતે વિચારોની આપણે જણાવવાના હતા સારાંશ આપેલું, પોર્ટફોલિયો પ્રવૃત્તિ અને અંતે ઉપસંહાર આપેલો હતો જેમાં આપણું મૂલ્યાંકન, બરાબર. તો મૂલ્યાંકનની અંદર મિત્રો આપણને 3 ટ્રાય મળે છે. 3માંથી કોઈ પણ એકની અંદર જો તમારા 14 કરતાં વધુ માર્ક્સ આવી જાય તો પછી તમારે બીજી કે ત્રીજી ટ્રાય આપવાની જરૂર રહેતી નથી. પરંતુ જો તમારા 2 ટ્રાયમાં 14 ઉપર માર્ક્સ નથી આવતા તો મિત્રો હું ખાસ જણાવીશ કે તમારે ત્રીજી ટ્રાય જે છે એ વ્યવસ્થિત આપવી જોઈએ તો જ તમે એમાં સારો એવો પ્રયત્ન મેળવી શકશો. તો મિત્રો આ જે PDF છે એ ડાઉનલોડ કરવી હોય તો નીચે જે બ્લોગની લિંક આપેલી છે ત્યાંથી તમે આ PDFને ડાઉનલોડ કરી શકો છો અને તમારા કિંમતી સૂચનો જણાવવાનું ચૂકતા નહીં. તથા તમારા સાથી મિત્રોને આ વિડીયો શેર કરો અને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.